જય ગુરુદેવ, જય ગુરુદેવ. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે જ્ઞાનનો અલખ જગાવો, જ્ઞાનનો અલખ જગાવો. જ્ઞાન દાન થી મનુષ્યને સર્વાંગી અને સ્થાયી લાભ થાય છે. ઋષિઓએ આપેલા મૂળભૂત જ્ઞાનને જ આધાર બનાવીને મનુષ્યતા ત્યારથી આજ સુધી વિકાસ કરતી આવી છે. જો પૂર્વપુરુષોએ આ ઉપકાર ન કર્યો હોત અને કેવળ ધનની જ સાધના શીખવી હોત અને કેવળ એ જ સાધન શોધીને આપ્યા હોત કે જેનાથી શારીરિક ભોગોથી જ સુવિધા થઈ શકી હોત, તો કદાચ મનુષ્ય આજ સુધી પશુની અવસ્થામાં જ હોત. ન તો તેમનું આત્માનું જ્ઞાન થાત અને ન તો ઈશ્વરનો પરિચય થાત. શરીર જ એમનો આત્મા હોત અને શરીર જ પરમાત્મા, જેની તૃપ્તિ કરવા આ રહેવું એ જ એની પૂજા હોત. એ આજની માપક ધર્મ અર્થ અને કામ અને મોક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ ન શોધી શકત. આજની સુંદર સભ્યતા, આનંદભરી સંસ્કૃતિ અને કલ્યાણકારી ધર્મ, જેમને કારણે આપણે મનુષ્ય સંસારના સર્વશ્રેષ્ઠ પ્રાણી બન્યા છીએ, એ ઋષિ મુનિઓનો એવો ઉપકાર છે જે અમને જ્ઞાનદાનના રૂપમાં આપણે ઉપર કર્યો છે. જ્ઞાનદાન સંસારનો સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. ગુણ અથવા ચરિત્રને વિકાસ પણ પ્રથમ શ્રેણીનો ઉપકાર માનવામાં આવ્યો છે. આ પણ જ્ઞાનદાનની અંતર્ગત આવે છે. જો આપવામાં આવેલું જ્ઞાન મનુષ્યને ગુણવાન અને ચરિત્રવાન ન બનાવી શકે તો એ જ્ઞાન જ્ઞાન નથી, અથવા તો એને આપનારું ચરિત્રવાન નથી. ગુણ તથા ચરિત્ર તો જ્ઞાન સાથે જોડાયેલા છે, જ્ઞાનની સાથે એમનું આવું અનિવાર્ય છે. સંસારનો સર્વશ્રેષ્ઠ ઉપકાર કરવા માટે મનુષ્ય સ્વયં જ્ઞાની ગુણવાન તથા ચરિત્રવાન બનવું જોઈએ અને આ વિશિષ્ટતાઓને કોઈ પણ જાતના સ્વાર્થ અને લોભ વગર સમાજમાં વહેંચવી જોઈએ. પરંતુ એનો અર્થ એ નથી કે જેઓ સર્વશ્રેષ્ઠ ઉપકાર કરવાની પરિસ્થિતિમાં નથી તેઓ ઉપકારના કાર્યોથી વિમુખ અથવા ઉદાસીન થઈ જાય. તેઓ પ્રથમ શ્રેણીનો ઉપકાર નથી કરી શકતા, તેમણે બીજી અથવા ત્રીજી શ્રેણીનો ઉપકાર કરતા રહેવું જોઈએ. સમાજના જીવન અને સંસારના વિકાસને માટે પરોપકારની પ્રવૃત્તિઓ પછી આવશ્યક છે, એ ચાલતી જ રહેવી જોઈએ. પરોપકાર તથા પરમાત્મા ઉચ્ચ સ્તરીય સર્વવિજ્ઞાઓના આત્મામાં પ્રકાશ ઉત્પન્ન કરવો, એમની પ્રવૃત્તિઓને સન્માર્ગની દિશામાં વાળે તેવી એ છે. એ અનુદાન તે પથભ્રષ્ટોને દિગ્મૂઢ થયેલાઓને સન્માર્ગ તરફ વાળી અને પ્રવૃત્ત કરી શકાય છે. આવો વળાંક જે કોઈ આપી શકે છે એ જ વાસ્તવમાં મહાજ્ઞાન અને અક્ષય પુણ્યનો અધિકારી છે. વાલ્મીકિ, અગ્નિમાર્ગ, આમ્રપાલી જેવા પતિત લોકોની જીવન દિશા જે જ્ઞાનીઓએ વાળી લીધી, એમની સેવા સહાયતા સમુદ્ર અને પર્વતની પણ મોટી હતી. અભાવગ્રસ્ત, અપરાધી અને દિન દુખી લોકોના મોટા ભાગના માર્ગ ભૂલેલા હોય છે. જો એમના જીવન ક્રમને કોઈ સાચી દિશા વાળી દે તો એ જ લોકો સમાજની મહાન સંપ્રદા બની શકે છે અને પોતાનું જ નહીં બીજા અસંખ્ય લોકોનું પણ ભલું કરી શકે છે. પ્રાચીન કાળના સાધુ બ્રાહ્મણ આ પરમાત્મા જ એમનું જીવન સમર્પિત કરતા હતા, એટલે જ એમના યશગાન સદાય ગવાય છે. એમના પ્રત્યે અંધકાળ સુધી શ્રદ્ધા વ્યક્ત થતી રહેશે. એમના વારસદારો અને વેશધારીઓને જનતા મોટાઈ પ્રદાન કરે છે, જેની તુલના આ સંસારમાં બીજા કોઈની સાથે નથી કરી શકાતી. સદજ્ઞાનનું અમૃત વહેંચો. સદજ્ઞાન જ અમૃત છે કે જેના થોડા ટીપા પ્રાપ્ત કરીને મૃત્યુકોમાં જીવનનો સંચાર થાય છે. આવા અમૃતને જે જનસાધારણ સુધી પહોંચાડી શકે એમના પુણ્ય પરમાર્થની મહત્તા અખૂટ છે. નારદ દેવર્ષિ એટલા માટે હતા કે
તપ સાધના દ્વારા સ્વર્ગ મુક્તિની આકાંક્ષા ન રાખતા ઘેરે ઘેરે સદજ્ઞાનનું અમૃત વેચવા માટે નિરંતર ભ્રમણ કરતા હતા. નારદજીની સીધી ઓળખાણ ભગવાન સાથે હતી. તેઓ ક્ષીરસાગર સુઈ રહેલા ભગવાનને ગમે ત્યારે જગાડી શકતા હતા. આ અધિકાર બીજા કોઈને મળ્યો ન હતો. ભગવાન બીજા કોઈ ઋષિ દેવતા આટલા પ્રિય ન હતા, કારણ કે સ્પષ્ટ છે કે ભગવાન જ્ઞાન રૂપ છે. જ્યાં જેટલું સદજ્ઞાન છે ત્યાં એટલા જ ભગવાન છે એમ માનવું જોઈએ. જ્ઞાન એનો વ્યક્તિ હકીકતમાં ભગવાનના જ રમણ કરે છે અને એમાં જ લીન થઈ જાય છે. નારદજીની સ્થિતિ એવી જ હતી. તેઓ માનતા હતા કે પ્રાણીઓનું કલ્યાણ એકમાત્ર સ્વજ્ઞાનથી થઈ શકે છે. આ સંસાર સ્વજ્ઞાન રૂપમાં જ્ઞાન દ્વારા જ વિકસિત થઈ શકે છે. એટલે પ્રાણીઓ પર નિરંતર જ્ઞાન વરસવું જોઈએ. એમની વીણા આ મહાન પ્રયોજન માટે ઝંકૃત થતી હતી અને જનમાનસ માટે એમના ઝંકારમાંથી ગુંજન ઉત્પન્ન થતું હતું. પરમાત્માની પ્રસન્નતાનો આધાર, શ્રેષ્ઠ આધાર આ ઉચ્ચ કોટિના પરમાર્થ કરતા બીજો ક્યાં હોઈ શકે. એટલે નારદજીને સર્વોપરી પદ પામનાર દેવશ્રી માનીને તેઓ ઉચિત મૂલ્યાંકન છે. આજની પરિસ્થિતિઓમાં વ્યક્તિ અને સમાજના કલ્યાણનો માનસિક ઉપાય સદજ્ઞાન વ્યાપક પ્રચાર જ હોઈ શકે છે. એના વગર જનમાનસ પરિવર્તન શક્ય નથી. જ્યાં સુધી ભાવનાઓ નહીં બદલાય ત્યાં સુધી વિષય પરિસ્થિતિઓ રત્તીભર પણ સુધારો નહીં થાય. સાચું તો એ છે કે શિક્ષણ અને સંપન્નતા શોધવાની સાપને દૂધ પીવડાવવાની જેમ વર્તમાન દુષ્ટતા તથા કુમાર્ગગામીતા વધુ તેજીથી વધશે. એટલે સદજ્ઞાનની ઉપેક્ષા કરવામાં આ વાતાવરણની કાલ માટે એવી જ આશા રાખી શકાય કે વધી ગયેલા શિક્ષણ અને સંપન્નતા સંસારની વિપત્તિઓના જ વધારો કરશે. આચો સુધાર તો એ સમય જ થશે. દિવસે એવો અનુભવ કરવામાં આવશે કે માનવીય ઉત્થાન યા પતનનો આધાર એવા સદવિચારો જ જનમાનસમાં પૂરેપૂરી તત્પરતાની સાથે સ્થાપિત કરવામાં આવે. સાચા નેતૃત્વનો ઉદય થયો એમ એ દિવસ માની શકાય કે જે દિવસે ઉદાર વ્યક્તિ બધું કામ છોડીને જનજાગરણના પુણ્ય પરમાત્મા મનથી પ્રવૃત્ત થશે. ત્યારે આવી પુણ્ય પ્રક્રિયા દ્રષ્ટિગોચર થવા લાગે તો જાણવું એમ માનવું જોઈએ કે સંસારના સૌભાગ્યના સૂર્યનો ઉદય થવામાં હવે વાર નથી. સંકોચ છોડો, આગળ વધો. અજ્ઞાન રૂપી અંધકારના ભટકવા માનવ સમાજને પ્રકાશ આપવા માટે દીપકની જેમ પોતાને સળગાવનાર ભાવનાશીલ લોકો આગળ આવે તો યુગ બદલાય. યુદ્ધોમાં લાખો કરોડો લોકો પોતાનું લોહી વહાળાયું. શાંતિને માટે થોડાક જીવંત લોકો જ પોતાનું જીવન સમર્પણ કરી શકે તો કામ ચાલી શકે. એ શાળાની જિંદગીના સપના બધા જોઈએ છે. કેટલાક એવા પાગલ પણ નીકળવા જોઈએ કે શરીરને ઢાંકવા અને પેટ ભરવાની આવશ્યકતાઓને પૂરી માનીને સંસારના ભાવાત્મક ઉત્કર્ષ પોતાના જીવનને હોમી શકે. યોગ પુરુષ મહાકાલ અને ભાવનાશીલ નર નારીઓ આંખો ફાડી ફાડીને શોધે છે, પોકારે છે અને બોલાવે છે, પરંતુ સન્નાટાને ચીરતો કોઈ અવાજ નથી આવતો તો કેટલા દુર્ભાગ્યની વાત છે. ધર્મ અને અધ્યાત્મનો ઢોંગ કરીને લાખો લોકો બેઠા છે, પરંતુ જનતા માટે પ્રસ્તુત કંઈક કરવાની ભાવના જેમનામાં જાગતી હોય એવા લોકો શોધ્યા જતા નથી. ભારત માતાના આ દુર્ભાગ્ય તથા કલંકને દૂર કરી દેવા અને થોડાક બલિદાનોની જરૂર છે. એવા બલિદાનોને જે માથું કપાવવા માટે નહીં પરંતુ જનજાગરણના અલગ જગાવવા માટે પોતાનું બલિદાન આપવા ઉત્સાહપૂર્વક આગળ આવી જાય. સંતોની પરંપરા અલગ જગાવો તે એક મોટી આધ્યાત્મિક સાધના છે. ગોરખપંથી અને બીજા સાધુઓ ઘેર ઘેર જઈને અલખ જગાડતા હતા, ઉદબોધન કરતા હતા. મુસલમાનો ફકીરોને ગલીઓ ઉચ્ચ સ્થળે જનજાગરણના ગીતો ગાય આ કરતા, પરંતુ આજે એ પરંપરા લોપ્ત થઈ રહી છે. મનુષ્ય સ્વાર્થી અને આરામ પ્રિય થઈ રહ્યો છે. પોતાનો અહંકાર ઘટાડવા નહીં વધારવા ચાહે છે. કોઈને દરવાજે આપણે શા માટે જઈએ, આનાથી એમના અહંકારને ઠેસ પહોંચે છે અને બે જતી લાગે છે. શાંત તો રહેવી જ જોઈએ. મોટાઈની પરિભાષા એ થઈ ગઈ છે કે કોઈને ત્યાં વગર આમંત્રણે અથવા તે ઓછા આગ્રહથી પહોંચી જતા તે ઘટે છે. જ્યારે બહુ આગ્રહ, બહુ ખુશામત, બહુ સન્માન અને બહુ આદર મળવાથી વધે છે. આવો અહંકાર પૂરો થઈ શકે તો કહેવાતી સિદ્ધાંતવાદી
ખોટા લોકો પણ જ્ઞાન અને સુધારવા માટે તૈયાર થઈ શકે, પરંતુ આવું સંભવ કેવી રીતે થઈ શકે? જે સદજ્ઞાનને જનતાને કોઈ પરિચય નથી, કોઈ રુચિ નથી, ઉત્સાહ નથી, એના માટે કોઈને બોલાવવાનો આગ્રહ કોણ કરે? અને એવો આગ્રહ હોય તો જાય કોણ? અહંકાર પહાડ સામે આવી રહ્યો છે, બે જતી તથા સંકોચે પગમાં બેડી પહેરાવી દીધી છે. એ મીરાએ નથી મળી જે પગમાં ઘૂંઘર બાંધી હાથમાં એક તાળો લઈ પોતાના ભગવાનને ગુણગાન ગલીએ ગલીએ ચાલી સંભળાવે. એ સુદાસ અને કબીર દ્રષ્ટિગોચર નથી થતા, જે શોકગ્રસ્ત જનતાની વ્યથા દૂર કરવા માટે અશ્વિની કુમારની માફક એમના દરવાજા ખખડાવવા માટે કરુણાદ્ર થઈ બોલાવ્યા વગર જેલ પહોંચે. ન જાણે આવા ઉદાર નર નાળીઓ સદજ્ઞાનનું અમૃત વસાવવા માટે વાદળોની માફક આ વિશ્વ આકાશ પાંગણમાં વિચલ થવા માટે ક્યારે નીકળશે? અગર આ કાર્ય પૈસાથી કે નોકર દ્વારા થઈ શકતું હોત તો કરાવી પણ શકાય હોત. મહાત્મા ગાંધી ખાદી પ્રચાર પ્રસાર માટે કાર્યકર્તાઓને આવશ્યકતા ઊભી થાય તો પગાર ધારોથી આ કાર્ય શક્ય ન બની. જ્યારે પંડિત નહેરુ, સરદાર પટેલ અને વિનોબા ભાવે મૂળ ધન્ય વ્યક્તિઓએ આ કાર્ય સંભાળ્યું અને ગાડી લઈ ગાડી ગલી ગલી વેચી ટીનના પીપને વગાડી વગાડીને અવાજ લગાવ્યો ત્યારે ખાદીનો આટલો પ્રચાર થયો. આ જ રીતે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ યુગ સાહિત્યને લઈને જ્યારે ઘેર ઘેર વચાવવા નીકળશે ત્યારે જ્ઞાન યજ્ઞ સફળ થશે. મૂળધન્યો મનુષ્યો તથા પ્રતિષ્ઠિત પરિજનો આ કાર્ય માટે આગળ આવવું જોઈએ.